નમસ્તે મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીસીસી થિયરી પરીક્ષા ભાગ એક. હવે આજે આપણે આ વિડીયોમાં જોઈશું શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીસીસી થિયરી પરીક્ષા ભાગ બે. છેલ્લો પ્રશ્ન આપણે ભાગ એકમાં જોયો હતો કે ચિત્રને ખેંચીને મોટું કરવા માટે શેનો ઉપયોગ થાય છે. જવાબ હતો સ્ટ્રીવ એન્ડ સ્કેચ. સવાલ છે, કેપ્સ લોક, નમ લોક આ બધાને શું કહેવાય? જવાબ છે ટોગલ કીસ. પ્રથમ અક્ષર કેપિટલ અથવા ઉપરની નિશાની લેવા માટે કઈ કી વપરાય છે? જવાબ છે શિફ્ટ. એબીસીડી એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં એબીસીડી એ શું છે? જવાબ છે યુઝર નેમ. ડેસ્કટોપ પર રહેલા નાના એરાને શું કહેવાય? જવાબ છે કર્સર. કોમ્પ્યુટરમાં રહેલા રિલેટેડ ડેટાનો સંગ્રહ ક્યાં થાય છે? જવાબ છે રેમ. કટ કોપી ઓપ્શન કયા મેનુમાં હોય છે? જવાબ છે એડિટ. ડાયરેક્ટ એસેસ મેમરી કઈ છે? જવાબ છે રોમ, રીડ ઓનલી મેમરી. એમએસ વર્ડમાં તૈયાર કરેલ ફાઇલનું એક્સટેન્શન કયું હોય છે? જવાબ છે ડોટ ડીઓસી ઓર ડોટ ઓર ડોસ એક્સ. નોટપેડમાં તૈયાર કરેલ ફાઇલનું એક્સટેન્શન કયું હોય છે? જવાબ છે ડોટ ટીએક્સટી. પેઇન્ટમાં તૈયાર કરેલ ફાઇલનું એક્સટેન્શન કયું હોય છે? જવાબ છે ડોટ બીએમપી. એક્સેલ ફાઇલમાં તૈયાર કરેલ ફાઇલનું એક્સટેન્શન કયું હોય છે? જવાબ છે ડોટ એક્સએલએસ અથવા ડોટ એક્સએલએસએક્સ. પાવરપોઈન્ટમાં તૈયાર કરેલ ફાઇલનું એક્સટેન્શન કયું હોય છે? જવાબ છે ડોટ પીપીટી અથવા ડોટ પીપીટી એક્સ. કયા પોર્ટની મદદથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરાય છે? જવાબ છે યુએસબી, કહેતા યુનિવર્સલ સિરિયલ બસ. ઇન્ટરનેટમાં લિંક દર્શાવેલ હોય તેને શું કહે છે? જવાબ છે હાઇપરલિંક. એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતાં વધારે કોમ્પ્યુટરમાં વાપરે તેને શું કહેવાય? જવાબ છે નેટવર્ક ટોપોલોજી. ડિલીટ કરેલા મેઇલ ક્યાં જાય છે? જવાબ છે F8 કી 3 વખત પ્રેસ કરતા શું સિલેક્ટ થાય છે? જવાબ છે સેન્ટેન્સ, કહેતા વાક્ય. મેક્રોનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ છે નાના પ્રોગ્રામમાં. કેબલ નેટવર્કમાં શેનો ઉપયોગ થાય છે? જવાબ છે ફાઈબર ઓપ્ટિક કેબલ. સૌથી ઉપરની લાઇન શું દર્શાવે છે? જવાબ છે ટાઇટલ. માઉસ કયા પ્રકારનું ડિવાઇસ છે? જવાબ છે ઇનપુટ. કોમ્પ્યુટર બંધ કરીએ ત્યારે શું હોતું નથી? જવાબ છે ક્રિએટ યુઝર. કઈ સિસ્ટમ હાર્ડવેરનો ઉપયોગ કરીને પ્રોગ્રામને પોતાના ઉપર રન થવા દે છે? જવાબ છે ઓપરેટિંગ સિસ્ટમ. WAN અને LAN નો મુખ્ય તફાવત શું છે? જવાબ છે WAN એટલે છે વાઇડ એરિયા નેટવર્ક,
LAN એટલે છે લોકલ એરિયા નેટવર્ક. ડિલીટ કરેલી વસ્તુ ક્યાં સ્ટોર થાય છે? જવાબ છે રિસાયકલ બિન. વિન્ડો સ્ક્રીનને શું કહેવાય છે? જવાબ છે ડેસ્કટોપ. મિનિમાઇઝ કરેલી ફાઇલ ક્યાં જોવા મળે છે? જવાબ છે ટાસ્ક બાર. રો અને કોલમથી જે બોક્સ બને તેને શું કહેવાય છે? જવાબ છે સેલ. નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? જવાબ છે યુટિલિટી સોફ્ટવેર. પ્રોટોકોલ કેટલા પ્રકારના છે? જવાબ છે 5. ફાઇબર ઓપ્ટિક કેબલમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે? જવાબ છે પ્રકાશ. કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝમાં કઈ સગવડનો ઉપયોગ થાય છે? જવાબ છે કંટ્રોલ પેનલ. કોમ્પ્યુટરમાં સ્ટાર્ટ બટન કયા બારમાં આવે છે? જવાબ છે ટાસ્ક બાર. ગુજરાતી ભાષામાં ઈમેલને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ છે વીજાણુ ટપાલ. ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય? જવાબ છે 14. ચિત્રો કયા મેનુમાંથી મૂકી શકાય? જવાબ છે ઇન્સર્ટ. કોમ્પ્યુટરનું વિશિષ્ટ લક્ષણ કયું છે? જવાબ છે ચોકસાઈ. ઓપન કરેલા ઈમેલને કોઈ પણ ફેરફાર કર્યા વગર બીજી વ્યક્તિને મોકલવા માટે કયું બટન વપરાય છે? જવાબ છે ફોરવર્ડ. ઓપરેટિંગ સિસ્ટમમાં અમુક કારણસર ક્ષતિ પેદા થાય તો તેના નિવારણ માટે કઈ પ્રક્રિયા કરવી પડે? જવાબ છે ટ્રબલ શૂટિંગ. ઓપરેટિંગ સિસ્ટમ એ શું છે? જવાબ છે એપ્લિકેશન સોફ્ટવેર. કોમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા દરેક કોમ્પ્યુટરમાં એક ખાસ પ્રકારનું કાર્ડ આવેલ હોય છે તેને શું કહે છે? જવાબ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. કોમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડતા ડિવાઇસને શું કહે છે? જવાબ છે નેટવર્ક એડેપ્ટર. પેઇન્ટમાં કયા ટૂલ્સની મદદથી કલર સ્પ્રે કરી શકાય? જવાબ છે એર બ્રશ. નીચેનામાંથી કયો પ્રોટોકોલ નથી? જવાબ છે WWW. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? જવાબ છે MS ઓફિસ. ટેક્સ ડોક્યુમેન્ટમાં ઉપરની તરફ હોય તેને શું કહે છે? જવાબ છે હેડર. નેટવર્ક માટે કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય? જવાબ છે WAN કહેતા વાઇડ એરિયા નેટવર્ક. નેટવર્ક સાથે જોડાયેલા બધા કોમ્પ્યુટરને શું કહે છે? જવાબ છે વર્ક સ્ટેશન. નેટવર્કમાં આવેલ કોમ્પ્યુટર વચ્ચે સંચારનું નિયંત્રણ કોણ કરે છે? જવાબ છે પ્રોટોકોલ. નેટવર્કમાં જોડેલા દરેક કોમ્પ્યુટરને એક અજોડ નંબર આપવામાં આવે છે તેને શું કહે છે? જવાબ છે IP એડ્રેસ. એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે? જવાબ છે
8 બીટ એકબીજા સાથે જોડાયેલા ઘટકોના સમૂહ કયા નામથી ઓળખાય છે? જવાબ છે નેટવર્ક. એક જ બિલ્ડિંગ કે રૂમમાં જોડાયેલા કોમ્પ્યુટરમાં કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? જવાબ છે લોકલ એરિયા નેટવર્ક. ડોક્યુમેન્ટની માહિતી માટે તેની ઉપર શું હોય છે? જવાબ છે ટાઇટલ બાર. વેબસાઇટ એડ્રેસમાં કઈ બે વસ્તુ હોય છે? જવાબ છે પ્રોટોકોલ અને ડોમેઇન નેમ. વેબસાઇટનું એડ્રેસ લખવા કયો પ્રોટોકોલ વપરાય છે? જવાબ છે HTTP, કહેતા હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. સર્વર સાથે જોડાયેલ કોમ્પ્યુટરને શું કહે છે? જવાબ છે ક્લાયન્ટ. ફાઇલની માહિતી માટે શું ખુલે છે? જવાબ છે ડાયલોગ બોક્સ. કયો પોર્ટ ઝડપી માહિતી આપલે કરે છે? જવાબ છે સિરિયલ પોર્ટ. કેલ્ક્યુલેટર કયા મેનુમાં કે વિકલ્પમાં જોવા મળે છે? જવાબ છે એસેસરીઝ. વિન્ડોઝમાં બનાવેલ ફોલ્ડર બીજા કયા નામે ઓળખાય છે? જવાબ છે ડિરેક્ટરી. વેબ પેજ તરીકે સેવ કરેલી ફાઇલ ક્યાં ખુલે છે? જવાબ છે ઇન્ટરનેટ બ્રાઉઝરમાં. વેબ પેજ તૈયાર કરતી વખતે શેની જરૂર પડે? જવાબ છે વેબ લેઆઉટ. વેબ પેજ તૈયાર કરતી વખતે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? જવાબ છે HTML, કહેતા હાઇપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજ. IP એડ્રેસની કુલ સંખ્યા આશરે કેટલી છે? જવાબ છે 4 અબજ. LAN નેટવર્કમાં બે કોમ્પ્યુટર વચ્ચેનું અંતર કેટલું હોય છે? જવાબ છે 10 મીટર. ઈમેલ આઈડી કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? જવાબ છે 2 ભાગમાં. CD અથવા DVDમાં પ્રોગ્રામ રાઇટ કરવા કયું સોફ્ટવેર વપરાય છે? જવાબ છે નીરો. CPUનો કયો એકમ ગાણિતિક અથવા તાર્કિક પ્રક્રિયા સાથે સંકળાયેલો છે? જવાબ છે ALU, કહેતા એરેથમેટિક લોજિકલ યુનિટ. હાઇપરલિંક વિકલ્પનો ઉપયોગ ક્યાં સૌથી વધુ જોવા મળે છે? જવાબ છે વેબ પેજ. માઉસની ક્લિક બદલવા કયા મેનુમાં જવું પડે? જવાબ છે કંટ્રોલ પેનલ. માઉસનું બટન દબાવી રાખી ખસેડવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ છે ડ્રેગિંગ. મેક્સિમાઇઝ અને મિનિમાઇઝનું બટન બધા જ વિન્ડોઝમાં ક્યાં હોય છે? જવાબ છે જમણી બાજુ ઉપર. રિંગ ટોપોલોજીમાં બે કોમ્પ્યુટરો કેવા પ્રકારના લૂપથી જોડાયેલા હોય છે? જવાબ છે બંધ. ડોક્યુમેન્ટની ફાઇલનું નામ ક્યાં લખેલું હોય છે? જવાબ છે ટાઇટલ બાર. કંટ્રોલ W નો ઉપયોગ શું છે? જવાબ છે ફાઇલ ક્લોઝ કરવા. રૂલરનો વર્ડમાં શું ઉપયોગ છે? જવાબ છે માર્જિન સેટ કરવા.
ટેબલ માં વધારે કેટલી કોલમ આવે? જવાબ છે 256. એક કરતા વધુ વ્યક્તિને એક સમાન ઈમેલ કરવા કયા ઓપ્શનમાં જવું પડે? જવાબ છે BCC. અગાઉ મોકલેલ ઈમેલ શેમાં સંગ્રહિત થાય છે? જવાબ છે સેન્ટ આઇટમ. ફાઇલને સંગ્રહ કરવાની શોર્ટકટ કી કઈ છે? જવાબ છે Ctrl+S. ફાઇલને સેવ કરવાનું બટન કયા ટૂલબાર પર આવેલું છે? જવાબ છે સ્ટાન્ડર્ડ. ટેલિફોન લાઇન દ્વારા ઇન્ટરનેટ જોડાણ માટે કયું સાધન વપરાય છે? જવાબ છે મોડેમ. ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવા કયા મેનૂમાં જવું પડે? જવાબ છે ફાઇલ. દરેક વેબસાઇટનું અજોડ સરનામું હોય છે, તેને શું કહે છે? જવાબ છે URL, કહેતા યુનિવર્સલ રિસોર્સિસ લોકેટર. ઇન્ટરનેટ પર એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં માહિતી મોકલવા શેનો ઉપયોગ થાય છે? જવાબ છે FTP, કહેતા ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. દુનિયાનું સૌ પ્રથમ નેટવર્ક કયું? જવાબ છે અર્પાનેટ. ઇન્ટરનેટ કયા પ્રોટોકોલ પર કામ કરે છે? જવાબ છે TCP/IP. નિયમોના સમૂહને શું કહે છે? જવાબ છે પ્રોટોકોલ. નેટવર્કના કોઈપણ કોમ્પ્યુટરને શું કહે છે? જવાબ છે નોડ. SMPSનું પૂરું નામ શું છે? જવાબ છે સ્વિચ મોડ પાવર સપ્લાય. IC નું પૂરું નામ શું છે? જવાબ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. CPU નું પૂરું નામ શું છે? જવાબ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ALU નું પૂરું નામ શું છે? જવાબ છે એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ. GUI નું પૂરું નામ શું છે? જવાબ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. UPS નું પૂરું નામ શું છે? જવાબ છે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. મિત્રો, UPS એ જગ્યા પર યુઝ થાય છે કે જ્યાં આપણે કોમ્પ્યુટરની અંદર UPS કનેક્ટ કરેલું હોય અને જો લાઇટો જતી રહે તો UPS દ્વારા કોમ્પ્યુટર અથવા બીજા ડિવાઇસ જે એની જોડે કનેક્ટ કરેલા હોય એને બેકઅપ મળી રહેતો હોય છે. મિત્રો, આજે આપણે જોયું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCC થિયરી પરીક્ષા ભાગ 2. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCC થિયરી પરીક્ષા ભાગ 3, જે આપણો અંતિમ ભાગ છે. મિત્રો, જો હજુ સુધી પણ તમે મારી ચેનલને લાઇક ના કરી હોય તો લાઇક કરી દો, અને જે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. જેમણે પણ અમારો અગાઉનો વિડીયો પણ જો આપને ના મળ્યો હોય તો મારી આ ચેનલ ઉપરથી આપને મળી જશે. આભાર.